ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા ઘરે મજામાં જ હશો, મજામાં છો ને? તો આજે આપણે કઈ કરવાના છે? ખૂબ મજા કરવાના છે, તમારે મજા કરવી છે. ચાલો તો આપણે મજા કરીએ. બાળકો, હું તમને એક અભિનય બતાવીશ. આ અભિનય તમારે ધ્યાનથી જોવાનો છે અને તેનું નામ જોરથી કહેવાનું છે. કહેશો ને? ચાલો તો આપણે અભિનય જોઈએ. બાળ મિત્ર, તમને જોતા ખ્યાલ આવી ગયો હશે કે આ કોનો અભિનય છે. કોનો? દાદી માનો. બાળ મિત્ર, પપ્પાની મમ્મીને દાદી માં કહેવાય. આ દાદી માં આપણને કોઈ વસ્તુ જોઈતી હોય તો તરત અપાવે છે, એટલે દાદી માં આપણને ખૂબ વહાલા છે. વહાલા છે ને દાદી માં? તો આ દાદી માં આપણને સરસ મજાની વાર્તા કહે છે અને એ વાર્તા પણ આપણને સાંભળવી ગમે છે. આ દાદી માં આપણી જ નહીં પણ આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન દરેકની સંભાળ રાખે છે ને? તો મને કહો જોઈએ, કેટલા બાળકો દાદા દાદી મમ્મી પપ્પાને પગે લાગીને આવે છે? અરે વાહ, ખૂબ સરસ, તમે બધા પગે લાગીને આવો છો. હા, તો બાળકો, આપણે દરરોજ મમ્મી પપ્પા દાદા દાદીને પગે લાગવું જોઈએ અને તેમને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. તો હવે આપણે એક જોડકડું ગાઈએ. ડુંગર ઉપર ડોસી તેને પેડાવ્યા જોશી, જોશી કહે ઉપર આવ, ડોસી કહે નીચે આવ, વાટો વાટો માં જગડી પડ્યા, ડોસી માં તો ગબડી પડ્યા. બાળ મિત્રો, તમને જ્યારે સંગી ખાંસી તાવ આવે છે ત્યારે તમે કોની પાસે જાઓ છો? ડોક્ટર પાસે જાઓ છો. તા ડોક્ટર તમને શું કરે છે? પહેલા તમને ચેક કરે છે, તમારી તપાસ કરે છે અને પછી શું આપે છે? દવા આપે છે. આ દવા ક્યારે મીઠી હોય છે તો ક્યારે કડવી હોય છે. પણ આ કડવી દવા પીને તમે કેવા થઈ જાઓ છો? એકદમ સારા તંદુરસ્ત થઈ જાઓ છો ને? ચાલો તો આપણે બીજો ગીત જોઈએ. છાતી ઉપર ભૂંગળી રાખે ડોક્ટર તાવ માપે, છાતી ઉપર ભૂંગળી રાખે ડોક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે, જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. વિદ્યાર્થી મિત્રો, આ સાનો અભિનય છે, તમને જોતા ખ્યાલ આવી ગયો હશે. સાનો અભિનય છે, વેરી ગુડ. શાકભાજી વાળો. બાળ મિત્ર, તમે કોઈક વાર મમ્મી સાથે બજારમાં જાઓ છો ને?
તો આ બજારમાં તમે શાક માર્કેટમાં પણ ગયા હશો, ગયા છો ને? તો શાક માર્કેટમાં શું મળે? ઘણા બધા શાકભાજી. તો મને કહો, આ બધા શાકભાજીમાંથી તમને કયું શાક ભાવે? કયું? ભીંડા. અરે વાહ, ભીંડા ભાવે તમને બધાને. તો મને કહો, ભીંડાનો રંગ કેવો હોય? લીલો. સરસ. તો મને કહો, બીજા કયા શાકભાજી તમને ભાવે છે? બોલ બેટા, તને કયું શાક ભાવે? બટાકા. અરે વાહ, તમને કયું શાક ભાવે? રીંગણ. અરે વાહ, તમને દૂધી, દૂધીનો હલવો ભાવે? ખૂબ સરસ. તમને તુવેરનું શાક? વેરી ગુડ. તમે તો બધા શાકભાજી ખાતા લાગો છો, ખાઓ છો ને? બાળકો, આપણે બધા શાકભાજી ખાવા જોઈએ. આ બધા શાકભાજી ખાવાથી આપણને ખૂબ શક્તિ મળે છે અને આપણું શરીર કેવું રહે છે? તંદુરસ્ત રહે છે. તો હવે આપણે ત્રીજું ગીત જોઈએ. શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શું લાવી, શું શું લાવ, શું લાવી, શું શું લાવ, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, સરસ મજાની કાકડી લાવી, લીલી લીલી ભાજી લાવ, સરસ મજાની કાકડી લાવી, લીલી લીલી ભાજી લાવ, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, લાલ લાલ ટામેટા લાવી, કેસરી કેસરી ગાજર લાવી, લાલ લાલ ટામેટા લાવી, કેસરી કેસરી ગાજર લાવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, ઢોળા ઢોળા મૂળા લાવી, પીરા પીરા લીંબુ લાવી, ઢોળા ઢોળા મૂળા લાવી, પીરા પીરા લીંબુ લાવ, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી, શાકવાળી આવી. બાળ મિત્ર, કહો જોઈએ આ શાનો અભિનય છે? કહો, ધ્યાનથી જુઓ, શાનો? વેરી ગુડ, દૂધ વાળો. મિત્રો, તમે ગાય ભેંસને તો જોયા છે ને? ઓળખો છો ગાય ભેંસને? ગાય ભેંસ શું આપે? દૂધ આપે. વેરી ગુડ. તો આ દૂધ કોણ વેચવા આવે? દૂધ વાળો. આપણે દરરોજ દૂધ પીવું જોઈએ અને આ દૂધ માંથી આપણે ઘણી બધી શક્તિ મળે છે. ગાય ભેંસ પાળું છું, ગાય ભેંસ પાળું છું, શેરીએ શેરીએ ફરું છું, શેરીએ શેરીએ ફરું છું, બાળકોનો વાલો છું, બાળકોનો વાલો છું, મારું નામ દૂધવાળો. જુઓ તો બાળકો, આ દાદા શું કરી રહ્યા છે? ખેતર ખેડે છે. તો મને કહો, તે કોણ હશે? ખેડૂત. આ ખેડૂત ખેતર ખેડીને અનાજ પકવે છે. તે ઠંડી ગરમી વરસાદને પણ સહન કરે છે અને ખેતી કરે છે. તે પોતાના ખેતરમાં ઘઉં, શાકભાજી, ડાંગર વગેરે બનાવે છે અને આ ખોરાકથી આપણને ઘણી બધી શક્તિ મળે છે. તો બાળકો, આપણે પણ બધા શાકભાજી ખાવા જોઈએ અને ક્યારે પણ અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે.